નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત જે આપણને સ્વ અધ્યયન પોથી ભાગ નંબર ત્રણ ની અંદર સાતમું ચેપ્ટર યામ ભૂમિથી આપેલું છે આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં ભાગ નંબર બે ના તમામ વિડીયો જે છે એ અપલોડ કરવામાં આવેલા છે અને ભાગ નંબર અપલોડ કરીએ છીએ તો આજે જ અમારી કરો બાજુમાં રહેલ જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ વિભાગ એક નીચેનું વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરો તો પહેલો પ્રશ્ન કે બિંદુઓ બે ત્રણ અને ચાર એક વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે તો અહીંયા આવશે બે વર્ગ મૂળ બે બીજું સાત અને બિંદુ આર માઇનસ બે ત્રણ ને જોડતા રેખા ખંડનું મધ્ય બિંદુ એ એમ બાય ટુ પાંચ હોય તો એમની કિંમત ખાલી જગ્યા છે તો માઇનસ આઠ ત્રીજું બિંદુ માઇનસ ચાર માઇનસ છ નું એક્સઅક્સ થી લમ અંતર ખાલી જગ્યા છે તો આવશે ચોથું ઝીરો ઝીરો બી ત્રણ ઝીરો સી ત્રણ ચાર એ ખાલી જગ્યા ત્રિકોણના શીરો બિંદુ છે તો કાટકોણ પાંચ બિંદુ એ બી ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે તો વર્ગ મૂળમાં એનો વર્ગ વત્તા નો વર્ગ ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો છઠ્ઠો પ્રશ્ન જો ઓ ઝીરો ઝીરો અને પી માઇનસ આઠ ઝીરો હોય તો રેખાખંડ ઓપીના મધ્ય બિંદુના યામ ચાર ઝીરો છે તો વિધાન ખોટું સાત બિંદુ માઇનસ બે થી વાય અક્ષનું લંબ અંતર બે છે તો વિધાન ખરું આઠ એ એક બે બી બિંદુ બે ત્રણ સી ત્રણ ચાર આપેલા બિંદુ છે તો બાજુમાં આપેલ વિકલ્પોમાંથી એસી પ્લસ બીસી બરાબર એબી સત્ય છે તો ત્યાં ખોટું આવશે કારણ કે એબી પ્લસ બીસી બરાબર એસી છે એ સત્ય છે નવમું ઓ બિંદુ ના યામ ઝીરો ઝીરો એમ ના યામ ચાર આઠ ને જોડતા રેખાખંડનું નું મધ્ય બિંદુ એન ના યામ બે ચાર તો વિધાન ખરું દસ બિંદુ એ પાંચ દસ અને બી બિંદુ પંદર માઇનસ દસ આપેલ રેખા ખંડ એ બી ના અંતુ હોય તો રેખા ખંડ બિંદુ જગ્યા છે બિંદુઓ બે ત્રણ અને પાંચ એક્સ વચ્ચેનું અંતર પાંચ છે તો એક્સ બરાબર સાત થાય બારમું પી માઇનસ છ સાત અને ક્યુ માઇનસ એક માઇનસ પાંચ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય તો ન્યા આવશે તેર

માઇનસ દસ માઇનસ પંદર નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપવાના છે વિભાગ બી ના પ્રશ્નો તો બિંદુ એ બે ત્રણ અને છ બી બિંદુ છ સાત ને રેખાખંડ એ બી નું એ તરફથી ત્રણ જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો તો ધારો કે બિંદુ પી એક્સ વાય એ માંગેલ બિંદુ છે વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા પી એક્સ વાય બરાબર એમ 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 વન 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 એક્સ એક્સ ટુ ટુ પ્લસ છેદમાં પ્લસ એમ ટુ અને એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ તો અહીંયા ત્રણ ગુણ્યા છ વત્તા એક ગુણ્યા બે છેદમાં ત્રણ વત્તા એક અને વાય આમ તરીકે ત્રણ ગુણ્યા સાત વત્તા એક ગુણ્યા ત્રણ છેદ માં ત્રણ એકદુ શું થાય તો કે અઢાર વત્તા ચાર અને શું થાય તો કે એકવીસ વત્તા ત્રણ ના છેદમાં ચાર તો અઢાર પ્લસ બે ના છેદ માં ચાર એટલે વીસ ના છેદ માં ચાર એકવીસ વત્તા ત્રણ એટલે ચોવીસ ના છેદ માં ચાર વીસ ના છેદ માં ચાર એટલે પાંચ અને ચોવીસ ના છેદ માં ચાર એટલે છ જે માંગેલ બિંદુ છે એ મળે પ્રશ્ન જો એક બે બે એક ત્રણ માઇનસ ચાર અને પી ક્યુ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરો બિંદુ હોય તો પી અને ક્યુ શોધો તો દાખલા તરીકે આપણે આને બિંદુ એ કહીએ બી કહીએ સી અને આને કહીએ ડી તો સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકણો જે છે એ પરસ્પર દુભાગે છે અને સામે બે વત્તા પી ના છેદ માં બે અને એક વત્તા ક્યુ ના છેદમાં બે તો આનું સાધુરૂપ ચાર ના છેદ માં બે માઇનસ બે ના છેદ માં બે બરાબર બે પ્લસ પી ના છેદમાં બે અને એક પ્લસ ક્યુ ના છેદમાં અહીંયા જે છે બંનેના છેદમાં બે કેન્સલ થઈ જાય તો ચાર બરાબર બે વત્તા પી તો પી બરાબર ચાર માઇનસ બે તો પી ની વેલ્યુ બે અને વાય આમ સરખાવો તો માઇનસ બે ના છેદમાં બે બરાબર એક

ઓગણીસમો પ્રશ્ન ચકાસો કે બિંદુઓ જે છે એ સમુદ્રી બાજુ ત્રિકોણના શિરો બિંદુ છે તો આ બિંદુને આપણે એ કહીએ અને આપણે બી કહીએ અને આપણે સી કહીએ એ બી વચ્ચેનું અંતર મેળવવું હોય તો વર્ગમૂળમાં પાંચ માઇનસ છ નો વર્ગ વત્તા માઇનસ બે માઇનસ ચાર નો વર્ગ તો વર્ગમૂળમાં એક વત્તા છત્રીસ તો વર્ગમૂળમાં સાડત્રીસ બીસી નું અંતર મેળવવું હોય તો વર્ગમૂળમાં છ માઇનસ સાત નો વર્ગ વત્તા ચાર પ્લસ બે નો વર્ગ તો અહીંયા એક વત્તા છત્રીસ એટલે વર્ગમૂળમાં સાડત્રીસ નું પાંચ માઇનસ સાત નો જુઓ કે એ છે અને બીસી ના માપ સમાન છે એસી નું અલગ છે તો ત્રિકોણ એબીસી માં એ બી ઇઝ ઇક્વલ ટુ બીસી ડોટ ઇક્વલ ટુ એસી આથી ત્રિકોણ એબીસી એ સમદ્રી બાજુ ત્રિકોણ છે વીસમો પ્રશ્ન કે જે માઇનસ બે સોરી જે બે માઇનસ પાંચ અને માઇનસ બે નવ થી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો તો આપણે જાણીએ છીએ કે એક્સ અક્ષ પરના બિંદુના યામ જે છે એક્સ ઝીરો હોય એટલે ધારો કે માંગેલ બિંદુ પી એક્સ ઝીરો એ માંગેલું બિંદુ છે જે બિંદુ એ અને બી થી સમાન અંતરે છે તો પી એ નું અંતર અને પી નું અંતર સમાન થાય તો અંતર સમાન થાય તો બંનેના વર્ગ પણ સમાન થાય પીએ નો વર્ગ બરાબર વર્ગ તો અહીંયા એક્સ પાંચ નો વર્ગ બે નો વર્ગ વત્તા ઝીરો માઇનસ નવ નો વર્ગ અહીંયા આપણે વિસ્તરણ કરીએ કે એક્સ નો વર્ગ માઇનસ ચાર ચારેક્સ વત્તા ચાર વત્તા પચીસ અને એક્સ નો વર્ગ વધતા વત્તા ચાર બરાબર એક્યાસી બંને બાજુથી એક્સકવેર એક્સક્ર કેન્સલ કરો

આપણે ત્રણ ગુણના પ્રશ્ન બિંદુ એ બે માઇનસ બે અને બિંદુ બી માઇનસ સાત ચાર ને જોડતા ત્રિભાગ બિંદુઓના યામ શોધો તો અહીંયા આકૃતિમાં જુઓ કે પી અને ક્યુ બિંદુ છે એ બી ના ત્રણ ભાગ કરે છે પી બિંદુ છે એ બી નું એક જેમ બે ગુણોત્તરમાં માં અંતર વિભાજન કરે તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા પી ના યામ એક ગુણ્યા માઇનસ સાત વત્તા બે ગુણ્યા બે ના એક પ્લસ બે અને તરીકે માઇનસ ચાર ના છેદમાં ત્રણ તો આનું સાદુ માઇનસ ત્રણ ના છેદ માં ત્રણ એટલે માઇનસ એક ના છેદમાં ત્રણ એટલે ઝીરો હવે ક્યુ બિંદુ છે એ બે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે એટલે એના ક્યુ ના આમ

તો આ તમને ક્યુ ના માઇનસ એક ઝીરો અને માઇનસ ચાર બે એ તમારા ત્રિભાગ બિંદુઓના થાય પ્રશ્ન બિંદુ એ ઝીરો બિંદુ બી ચાર આઠ ને જોડતા રેખા ખંડ ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો તો અહીંયા પી ક્યુ આર એ ચાર સમાન ભાગમાં વિભાજન કરે આ ક્યુ છે એ બી નું મધ્ય બિંદુ થાય પી છે ઈ એ ક્યુ નું મધ્ય બિંદુ થાય આર છે એ ક્યુ બી નું મધ્ય બિંદુ થાય

અને છ તો આ એક બે બે ચાર અને ત્રણ છ આપણને ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ અહીંયા મળે ત્યારબાદ ત્રેવીસ પ્રશ્ન જો બિંદુ ક્યુ ઝીરો એક અને બિંદુ પી પાંચ માઇનસ ત્રણ અને આર એક્સ છ થી સમાન અંતરે હોય તો એક્સ ની કિંમત શોધો અંતર ક્યુ અને પી જણાવો તો ક્યુ બિંદુ એ પી અને આર થી સમાન અંતરે છે તો પીક્યુ નું માપ અને આર ક્યુ નું માપ સમાન થાય તો પીક્યુ નો વર્ગ બરાબર આર ક્યુ નો વર્ગ એટલે ઝીરો પાંચ માઇનસ ઝીરો નો વર્ગ વધતા માઇનસ ત્રણ માઇનસ એકનો વર્ગ બરાબર એક્સ માઇનસ ઝીરોનો વર્ગ પ્લસ છ માઇનસ એકનો વર્ગ આનું સાધરૂપ પચીસ માઇનસ ચાર નો વર્ગ પ્લસ સોળ એક્સ નો વર્ગ અને પચીસ બંને બાજુથી પચીસ પચીસ કેન્સલ તો એક્સ નો વર્ગ બરાબર સોળ તો એક્સની વેલ્યુ પ્લસ સોર માઇનસ ચાર તો હવે ક્યુઆર નું માપ જે છે ઝીરો માઇનસ એક્સ પ્લસ એક માઇનસ છ નો વર્ગ તો અહીંયા વર્ગમૂળમાં એક્સર પચીસ વેલ્યુ પ્લસ ઓર માઇનસ ચાર તો જુઓ પ્લસ નો વર્ગ કરો તો પણ સોળ થાય માઇનસ નો વર્ગ કરો તો પણ સોળ થાય તો અહીંયા સોળ વત્તા પચીસ વર્ગમૂળમાં એટલે એકતાલીસ આવશે નું માપ એકતાલીસ ત્યારબાદ જે છે કે પીઆર નું પાંચ માઇનસ એક્સ નો વર્ગ વધતા માઇનસ ત્રણ માઇનસ છ નો વર્ગ

કે x ની વેલ્યુ જે છે એ પ્લસ ઓર માઇનસ 4 આવે qr નું માપ વર્ગમૂળમાં 41 અને pr નું માપ વર્ગમૂળમાં 82 અથવા 9 વર્ગમૂળ 2 જે છે એ મળે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની સ્વાધ્યાન પોથીમાં ભાગ નંબર 3 માં ગણિત વિષયનું ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપણા બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ